नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनु स्वागत छे। ભીમ 11 થી ખેડૂતો વાવણીની આગોતરી તૈયારી શરૂ કરતા હોય છે અને સૌરાષ્ટ્રની પ્રાચીન પરંપરા અને પદ્ધતિ મુજબ ભીમ 11 ના દિવસે ખેડૂતો આખા વર્ષની કૃષિ સીઝનનો પ્રારંભ કરતા હોય છે। ત્યારે શુક્રવારે ભીમ 11 ના દિવસે ખેડૂતો માટે મુહૂર્ત સચવાયું હોય તેમ ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળ્યા છે, જેને લીધે ખેતરો પાણી પાણી થઈ ગયા હતા, જ્યારે નદી નાળા પણ બે કાંઠે વહેવા લાગ્યા હતા, જેથી ખેડૂતો પણ ખુશીની લાગણી જોવા મળી હતી। જેમાં મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે ગોંડલ વિસ્તારમાં ભીમ 11 મેઘરાજાએ પધરામણી કરી હતી, જેમાં ગોંડલ તાલુકાના વાસાવડ, દેવળિયા, દડવા સહિતના ગામમાં વરસાદ પડ્યો હતો, જેથી આવી અસહ્ય બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ આ ગરમીમાંથી રાહત મેળવી હતી। જોકે મિશ્ર વાતાવરણને કારણે અસહ્ય બફારાથી લોકો અકળાયા હતા, પરંતુ બપોર બાદ ગોંડલમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। જોકે એમ તો આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે, તેથી આપણને ખબર જ છે કે ખેતી માટે વરસાદ કેટલો જ આવશ્યક છે, જેમાં ભીમ 11 નો દિવસ વાવણી માટે શુભ ગણાય છે અને ખેડૂતો એ દિવસની પ્રતીક્ષા કરતા નથી, પરંતુ એમ છતાં પણ પરંપરા જાળવનાર વર્ગ મોટો છે। આથી કૃષિ પુત્રોએ ગઈકાલે વાવણીના શ્રી ગણેશ શુભ મુહૂર્ત કર્યું હતું અને પાછું એવામાં જોવા જેવી વાતો એ છે કે આ દિવસે ખેડૂતો માટે મુહૂર્ત સચવાયું હોય તેમ ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ પણ થયો હતો, જેથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા। અને આ ઉપરાંત મીડિયા રિપોર્ટ મુજબ એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ આજથી 3-4 દિવસ પહેલા પણ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં જેઠ મહિનામાં જ અષાઢી માહોલ જોવા મળ્યો હતો, જેમાં સાવરકુંડલાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને ક્યાંક તો વરસાદની સાથે કરા પણ પડ્યા હતા અને ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા, તેમજ ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું। અને હવે જો આ વિશે આપણે વધુમાં વાત કરીએ તો મીડિયા અહેવાલ અનુસાર જાણવા મળી રહ્યું છે કે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીથી દમણમાં વરસાદની શક્યતાઓ છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે, તેમજ દક્ષિણ ગુજરાતથી ભેજવાળા પવન આવતા વરસાદી માહોલ સર્જાઈ શકે છે। અને એટલું જ નહીં, પરંતુ આ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે। જોકે આ વર્ષે દેશમાં ગયા વર્ષ કરતાં વધારે સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે, જેને લઈને ભારતીય હવામાન વિભાગે આ વખતે જૂન થી સપ્ટેમ્બર સુધીમાં દેશમાં 103% વરસાદની શક્યતા રજૂ કરી છે, જેને લઈને વિભાગે એક મહિના પહેલા દેશમાં 99% વરસાદનો અંદાજ વ્યક્ત કર્યો હતો અને જૂનમાં પંજાબમાં પણ ચોમાસાની સીઝન દરમિયાન સામાન્ય કરતાં વધારે વરસાદ થવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે। બીજને ખબર સાથે ફરી મળીશું, ધન્યવાદ।